હિંમતનગર સફલ હોસ્પિટલ મોતીપુરા વિસ્તારમાં સહકારી જૈન રોડ ઉપર સફલ હોસ્પિટલમાં એક મહિલા પૈસા જમા કરાવવા ગયા તેના પર્સમાંથી 30,000 રૂપિયા ચોરાવી લેતા હોબાળો થઈ ગયો હતો. વ્હાઇટ લાઇન સિક્યુરિટી દ્વારા પૈસા ચોરાવી ભાગી ગયેલી ઈસમને પાછળના દરવાજાથી ભાગતા સીસીટીવીમાં નજરે પડે. સિક્યુરિટી એજન્સીના માલિક ધનરાજસિંહ ઝાલા દ્વારા તાત્કાલિક મોતીપુરા તથા સહકારી જીન વિસ્તારમાં સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ કરતા એવો કોઈ વ્યક્તિ નજરે પડેલ નહીં. તો આગળ ગામભોઈ જઈ રિક્ષામાં બેઠેલી એક ઈસમ ઉપર શંકા જતા ધનરાજસિંહ ઝાલા તથા કેમેરા ઓપરેટર દ્વારા પૂછપરછ કરતા તે વ્યક્તિ દ્વારા શંકા જાય તેવા જવાબો કરતા હિંમતનગર સફલ હોસ્પિટલમાં લાવી ઓળખ કરાવતા એ જ વ્યક્તિએ પૈસા ચોરાવી લીધા હોય તેવું લોકો દ્વારા જાણવા મળે. વધુ પૂછપરછ કરતા વ્યક્તિએ ₹30,000ની કબૂલાત કરી હતી. જે પૈસા તે વ્યક્તિએ પોતાના અંડરવેરમાં છુપાવી દેતા પૈસામાંથી 500 ઓછા નીકળી બાકીની રકમ જે તે વ્યક્તિ હતા તેને પરત કરેલ અને આ વ્યક્તિને પોલીસને સુપ્રુત કરવામાં આવ્યું. આગળની કાર્યવાહી પોલીસ હસ્તે રહેશે. રિપોર્ટર મંજુર ખડોસિયા, હિંમતનગર. મારું નામ ધનરાજસિંહ ઝાલા, બાઇક લાઇન સિક્યુરિટી સર્વિસ ઓર શિવમ મોબાઈલ કોમ્પ્લેક્સમાંથી ફોન આવેલ ભાવિકભાઈ રાવણનો મારા મેનેજર છે. આપણા કોમ્પ્લેક્સમાં ચોરી થઈ છે, એમની કેમેરામાં ચેક કરી મારા મનીષ એક આવે છે મનીષ બાબો ગેડનાથી એ ભાઈ એ મને કીધું કે આ માણસ ગોગો આવડેલો છે પ્રવીણ. તાત્કાલિક હું અહીંયા કેમેરાના આધારે મેં એને ચેક કરી ઉપર જે પૈસા ભરવા માટે આવેલા એમના પર્સમાંથી 30,000 રૂપિયા પેલા માણસે બહાર આવી ફટાફટ ચોરી કરી નીકળી ગઈ. કેમેરાના આધારે મને ખબર પડતા ગોગોઈ વાપરેલો છે. હું તાત્કાલિક ગાડી એના પાછળ દોડાઈ ગોગોઈ ચોકડીથી રિક્ષામાંથી પકડી પૈસા એના અહીંયા ગાડી લાઈન કબૂ લઈ એક પલટીના હાથમાં પૈસા આપી માણસ પોલીસના હાથમાં સુપરત કર્યો છે. શું નામ? ધનરાજસિંહ ઝાલા, વ્હાઇટ લાઇન સિક્યુરિટી સર્વિસ.